હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરી એકવાર મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ વિદ્યાર્થી મિત્રો. આપણે વિદ્યાર્થી મિત્રો શું શીખીએ છીએ? આપણે શીખીએ છીએ ધોરણ 4 વિષય આસપાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર શું શીખી ગયા? કોને યાદ છે? જે વિદ્યાર્થી મિત્રોએ મારો લેક્ચર ધ્યાનથી સાંભળ્યો હશે તે બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે આપણે લોકો ગયા લેક્ચરની અંદર શું શીખી ગયા. વિદ્યાર્થી મિત્રો, આપણે લોકો ગયા લેક્ચરની અંદર પ્રકરણ નંબર 10 જેનું નામ હતું કબડ્ડી કબડ્ડી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને ગયા લેક્ચરની અંદર જે કબડ્ડીની રમત છે તે રમત વિશે જાણકારી થોડી ઘણી આપી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે રમત રમવાથી આપણો જે બોડી છે તેની અંદર શું ફેરફાર થાય છે તેની વાત કરી હતી, કે કબડ્ડીની રમત રમવાથી આપણા અંદર કયા કયા ગુણો છે તેનો વિકાસ થાય છે તેની વાત કરી ચૂક્યા હતા. આપણે કોઈ વાર પરાજિત થઈએ તો એ પણ સહન કરવાની હિંમત આપણા અંદર આવી જાય છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે લોકો આ જે ચેપ્ટર છે તેમાં ગયા લેક્ચરની અંદર રમત રમવાથી શો ફાયદા થાય છે તેની વાત કરી હતી, બરાબર ને? અને આ જે પ્રકરણ છે તેનો એક પેજ છે તે પણ શીખી ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને હું એ કીધું હતું કે હું તમને લોકોને આ જે કબડ્ડીની રમત છે તેમાં કયા કયા નિયમો હોય છે અથવા કબડ્ડીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, ટીમ કઈ રીતે હોય છે, તેનું મેદાન કઈ રીતે હોય છે તેની વિશે જાણકારી આપીશ, કીધું હતું ને વિદ્યાર્થી મિત્રો? હા, તો આજે આપણે લોકો વિદ્યાર્થી મિત્રો કબડ્ડી છે તેની વિશે થોડી ઘણી જાણકારી મેળવીશું. પછી આપણે લોકો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રકરણ છે તેમાં આગળ વધીશું. પરંતુ આગળ વધવા પહેલાં આ જે રમત છે તેના નિયમો વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી લઈએ, બરાબર ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું. આપણે કબડ્ડી એક સામૂહિક રમત છે. એટલે કબડ્ડી શું છે વિદ્યાર્થી મિત્રો? સાથે મળીને રમાતી રમત, સામૂહિક બધા ભેગા મળીને રમતા હોય તેવી રમત છે, જે મુખ્ય રૂપે ભારતીય ઉપખંડમાં અને તેમાં પણ ખાસ કરીને ભારત દેશમાં રમાય છે. એટલે આ જે કબડ્ડીની રમત છે વિદ્યાર્થી મિત્રો તે વધુ પ્રમાણની અંદર આ જે ભારત દેશ છે તેની અંદર રમવામાં આવે છે. કબડ્ડી નામનો પ્રયોગ પ્રાયઃ ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. એટલે કબડ્ડી જે નામ છે તેનો પ્રાયઃ, એટલે એનો જે આ જે કબડ્ડી નામ છે તે ઉત્તર ભારતમાંથી મળી આવ્યું છે એમ. જ્યારે આ રમતને દક્ષિણ ભારતમાં ચેન્ડુગુડુ અને પૂર્વ ભારતમાં હુતુદુ નામ વડે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આ જે રમત છે વિદ્યાર્થી મિત્રો એ અલગ અલગ
જગ્યાએ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે ઉત્તર ભારત છે તો ત્યાં શું નામ કહેવામાં આવે છે? કબડ્ડી કહેવામાં આવે છે. આ જે રમત રમવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, મને ધ્યાનથી સાંભળજો, આ પ્રકરણ તમને લોકોને આગળ જઈને પણ ઉપયોગી બને તેવું થશે. આ જે માહિતી છે વિદ્યાર્થી મિત્રો, તે માહિતી પાઠ્યપુસ્તકને લગતી નથી. આ માહિતી વિદ્યાર્થી મિત્રો તમને વધારાની આપું છું. આ માહિતી તમને વિદ્યાર્થી મિત્રો આગળ જઈને ઉપયોગી બનશે, એટલે મને ધ્યાનથી સાંભળજો. વિદ્યાર્થી મિત્રો, આ જે રમત છે તે રમતને ઉત્તર ભારતની અંદર કબડ્ડી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે દક્ષિણ ભારતની અંદર ચેન્ડુગુડુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રમતને દક્ષિણ ભારતમાં કયા નામથી? ચેન્ડુગુડુ. અને આ જે રમત છે તે રમતને પૂર્વ ભારતની અંદર હુતુતુ નામે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જે ભારત દેશ છે એમાં જે ઉત્તર સાઈડનો જે ઉત્તર સાઈડ છે ત્યાં આગળ કબડ્ડી કહેવામાં આવે છે, દક્ષિણ ભારત છે ત્યાં ચેન્ડુગુડુ કહેવામાં આવે છે, અને જે પૂર્વ ભારત છે ત્યાં હુતુતુના નામે ઓળખવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ રમત ભારતના પાડોશી દેશ નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાનમાં પણ એટલી જ લોકપ્રિય છે. વિદ્યાર્થી મિત્રો, આ રમત કયા કયા દેશની અંદર રમાય છે? આ રમત ભારતની અંદર, નેપાળની અંદર, બાંગ્લાદેશની અંદર, શ્રીલંકાની અંદર અને પાકિસ્તાનની અંદર રમવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે રમત છે તેની નિયમો વિશે ચર્ચા વિચારણા કરીએ. મેં તમને લોકોને વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર કીધું હતું કે આ જે રમત છે તે રમવા માટે અમુક નિયમો હોય છે. આ જે નિયમો છે એનું પાલન કરીને આ રમત રમવામાં આવે છે. તો તેના નિયમો કયા છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી મને સાંભળજો. નીચે જણાવેલા કેટલાક નિયમો કબડ્ડીની રમત માટે જરૂરી છે. એટલે આપણે જો કબડ્ડીની રમત રમતા હોય તો નીચે અમુક જે નિયમો આપ્યા છે તે નિયમો ખૂબ જ જરૂરી છે. એમાં પહેલો નિયમ છે, આ રમત સુવારી અને સમથળ કરેલી જમીન પર રમાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે રમત છે તેમાં જે જમીન હોય તે સમતલ હોવી જોઈએ, ઊંચી નીચી ન હોવી જોઈએ, ખાડાવાળી ન હોવી જોઈએ. બરાબર ને? આ રમત રમવા માટે આ વસ્તુ જરૂરી છે. આ રમતમાં બે ટુકડીઓ હોય છે જે મેદાનમાં બંને છેડા પર રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ રમત રમવા માટે બે ટીમની જરૂર પડે છે. બરાબર? એક જે ચડાવ કરે અને બીજી જે વ્યક્તિને પકડી રાખે. જે ટીમના મેમ્બરે ચડાવ કર્યો હોય તેને પકડવાનું કામ કરે. એટલે આપણે ફરીથી ચર્ચા વિચારણા કરીએ આ નિયમ વિશે. તો કે પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, જે તમે જે જગ્યાએ તમે આ રમત રમો છો તે જે રમત છે તે જે જગ્યા છે વિદ્યાર્થી મિત્રો તે કેવી હોવી જોઈએ? સમતર હોવી જોઈએ, એટલે સરખી હોવી જોઈએ, ઊંચી નીચી ન હોવી જોઈએ, ખાડાવાળી ન હોવી જોઈએ. અને આ રમતની અંદર બે ટુકડીઓ હોવી જોઈએ. પહેલો નિયમ સમજાઈ ગયો, જગ્યા સમતલ હોવી જોઈએ અને બે ટીમ હોવી જોઈએ, બે ટુકડીઓ હોવી જોઈએ, બે જૂથ હોવા જોઈએ. બીજો નિયમ,
એક છાપા મારને ટુકડીમાંથી સામેવાળી ટુકડી તરફ મોકલવામાં આવે છે અને છાપામાર જો તેમ કરવામાં સફળ રહે તો તેની ટુકડીને એક અંક પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે મને સાંભળશો તો તમને આ નિયમ સમજાશે। જો એક, ફરીથી વાંચું છું બધાનું ધ્યાન અહીંયા, એક છાપામારને ટુકડીમાંથી સામેવાળી ટુકડી તરફ મોકલવામાં આવે છે, એટલે બે ટુકડીઓ છે એમાંથી એક ટુકડીના એક મેમ્બરને સામેવાળી ટીમ તરફ મોકલવામાં આવે છે અને ત્યાં મોકલવામાં આવે અને જો એ કોઈ પણ ખેલાડી હોય તેને અડકીને પાછું આવી જાય તો એને કે તો એ વ્યક્તિ છે, એ જે ટીમ છે એને અંક મળે। બરાબર વિદ્યાર્થી મિત્રો, જો અડક્યા વગર આવે, અડક્યા વગર એ પોતાની ટીમની અંદર પાછું આવી જાય તો એને અંક મળતો નથી, અને જો તે અડકવા ગયો હોય અને પૂરી ટીમ છે એને પકડી રાખે અમુક સેકન્ડ સુધી અથવા તો અમુક મિનિટ સુધી જે નક્કી કરવામાં આવ્યું હોય ત્યાં સુધી પકડી રાખે, એને ઓલી જે સીમારેખા હોય તે ટચ ન કરવા દે, અડવા ન દે, તો એ જે છાપા મારવા ગયો હોય એ વ્યક્તિ આઉટ ગણાય। શું ગણાય? આઉટ ગણાય। એને ટીમમાંથી શું કરી નાખવામાં આવે? બહાર નીકાળી નાખવામાં આવે। બરાબર? છાપામાર સામા પક્ષની હદમાં પહોંચે છે ત્યારે તેને પોતાના શ્વાસને રોકી રાખી અને સતત કબડ્ડી શબ્દનો ઉચ્ચારતા રહેવું પડે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી અથવા તો જે ખેલાડી સામેની ટીમમાં બધા ખેલાડીઓને અડવા ગયો છે, બે ટીમ છે બરાબર, એમાંથી એક ટીમનો જે મેમ્બર છે એ બીજી ટીમના મેમ્બરને અડવા ગયો છે સામેની ટીમની અંદર, તો એને સતત કબડ્ડી શબ્દ છે એ ઉચ્ચારવો પડે। જો એ કબડ્ડી શબ્દ ન બોલે અથવા તો શ્વાસ લઈ લે, કબડ્ડી 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 એમ સતત બોલતું રહેવું પડે, જો એ વચ્ચે બોલતા ભૂલી જાય તો પણ એ વ્યક્તિ આઉટ ગણાય છે। બરાબર? છાપામારને કોઈ પણ અંક નથી મળતો જો તે સામા પક્ષની હદમાં જઈ અને ટુકડીના કોઈ પણ સભ્યને અડ્યા વગર પાછો આવી જાય, અને જો છાપામાર સામા પક્ષના કોઈ પણ સભ્યને અડવામાં સફળ રહે તો તેની ટુકડીને એક અંક વધારે મળે છે। વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી સાંભળશો તો તમને આ સમજાઈ જશે। વિદ્યાર્થી મિત્રો, છાપા મારવા ગયા છીએ આપણે લોકો અને આપણે સામેવાળી ટીમને અડીને પાછું આવવાનું છે, બરાબર? હવે જો તમે લોકો અડ્યા વગર પાછા આવો તો તમને અંક મળે નહીં, તમને પોઈન્ટ મળે નહીં, પરંતુ જો તમે અડીને, કોઈ પણ એક ખેલાડી છે એને અડીને તમે પાછા આવો તો તમને અંક મળે। જો વિદ્યાર્થી મિત્રો, જે મેદાન હોય બરાબર, એ મેદાનની અંદર બે ટીમ હોય, અહીંયા 7 વિદ્યાર્થી હોય અને અહીંયા 7 વિદ્યાર્થી, આમાંથી એક વિદ્યાર્થીને આ ટીમની અંદર જવાનું હોય છે। અહીંયા જે 7 વિદ્યાર્થીઓ રમતા હોય, જે 7 ખેલાડીઓ રમતા હોય તેમાંથી એકને અડીને આ જે રેખા હોય તેને અડી લેવાનો અથવા તો આ ટીમની અંદર પાછું આવી જવાનું તો એને અંક મળે। પરંતુ જો અહીંયા જે 7 વિદ્યાર્થીઓ ઊભા હોય, 7 ખેલાડીઓ ઊભા હોય તેને અડ્યા વગર તે પોતાની ટીમમાં પાછો આવી જાય તો એને અંક મળતો નથી। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ફરીથી વાંચું છું બધાનું ધ્યાન અહીંયા, છાપામારને કોઈ પણ અંક નથી મળતો, છાપામાર છે એ જો સામેની ટીમની અંદર કોઈ ખેલાડી ગયો રમવા માટે એને કોઈ પણ જાતનો અંક ન મળે, ક્યારે? તે સામા પક્ષની હદમાં જઈ અને તે ટુકડીના
કોઈ પણ સભ્યને અડ્યા વગર પાછો આવી જાય અને જો એટલે જો એ સામેની ટીમની અંદર જાય પરંતુ એ કોઈ પણ ખેલાડીને અડ્યા વગર પાછો આવી જાય તો એને અંક મળે નહીં. શું થાય? એને અંક મળે નહીં, અંક નથી મળતો. એ શું કરે? અડ્યા વગર પાછો આવી જાય. અને જો એ સામા પક્ષમાં અડવામાં સફળ રહે તો એને અંક વધારે મળે છે. શું મળે છે? એક અંક વધારે મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. ચલો, એના પછીનો જે નિયમ છે એ છાપામારને સામા પક્ષના સભ્યો દ્વારા પકડી પડે અને છાપામારને ત્યાં જ રોકી પાડે અને છાપામારને ત્યાં જ રોકી પાડે વળી તેનો શ્વાસ તૂકી જાય અને કબડ્ડી શબ્દ બોલવાનું બંધ કરી દે ત્યારે વિરોધી ટુકડીને એક અંક મળે છે. વિદ્યાર્થી મિત્રો, બે ટીમ છે બરાબર, એમાંથી આ બે ટીમ છે વિદ્યાર્થી મિત્રો, એમાં આ જે વિદ્યાર્થી છે, અહીંયાનો જે વિદ્યાર્થી છે એ સામા પક્ષમાં ગયો છે. હવે ત્યાંના જેટલા પણ ખેલાડીઓ છે એ બધા ખેલાડીઓ જો આને પકડી લઈ અને એને આ ટીમની અંદર પાછો ન આવવા દઈ, બરાબર, આ જે વિદ્યાર્થી અહીંયા જે છે એ કબડ્ડી બોલવાનું ભૂલી જાય તો શ્વાસ એનો રૂકી જાય ત્યાં ને ત્યાં, કારણ કે બધાએ પકડી લીધો હોય તો તમે કબડ્ડી શબ્દ ન બોલી શકો. તમારા વિદ્યાર્થી મિત્રો તમને જો પકડી લઈ તો તમે કબડ્ડી શબ્દ બોલી શકો ન બોલી શકો. એટલે જો એ આ ટીમની અંદર જ રહી જાય તો આ જે ટીમ છે તેને શું મળે? એક પોઈન્ટ મળે. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? ચાલો આ ફરીથી વાંચું છું, બધાનું ધ્યાન અહીંયા. છાપામારને સામા પક્ષના સભ્યો દ્વારા પકડી પડે અને છાપામારને ત્યાં જ રોકી પાડે વળી તેનો શ્વાસ તૂકી જાય અને તે કબડ્ડી શબ્દ બોલવાનું બંધ કરી દે ત્યારે વિરોધી ટુકડીને એક અંક મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સમજાઈ ગયું? જો સામેની ટીમમાં ગયા હોય અને આપણે લોકો કબડ્ડી શબ્દ બોલવાનું ભૂલી જઈએ તો આ જે ટીમ છે તેને શું મળે? એક પોઈન્ટ મળે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચાલો એના પછીનો નિયમ. રક્ષક ટુકડી છાપામારને તેની ટુકડીમાં પાછા જતા રોકી શકે છે. એટલે જે છાપા માર્યો હોય એ જે વિદ્યાર્થી સામેની ટીમમાંથી પોતાની ટીમમાં આવ્યું છે એને શું કહેવાય? રક્ષક ટુકડી કહેવાય. આ રક્ષક ટુકડી છે એ છાપામારને પોતાની ટીમની અંદર, પોતાની જે ટુકડી છે તેની અંદર જતા રોકવાનું કામ કોનું છે? રક્ષક ટુકડીનું છે. જે વિદ્યાર્થી સામેની ટીમમાં જતો હોય રમવા માટે તેને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? એને શું કહેવામાં આવે? છાપામાર ટુકડી કહેવામાં આવે. અને જે ટીમની અંદર ગયું હોય તેને શું કહેવામાં આવે? રક્ષક ટુકડી કહેવામાં આવે. દરેક ટુકડીમાં 7 સભ્યો હોય છે. એટલે બંને ટીમની અંદર કેટલા હોય? 7-7 હોય. અને 3 વધારાના ખેલાડીઓ હોય છે. રમતનો દરેક ભાગ 20 મિનિટનો હોય છે. એટલે કે બંને ટુકડીની અંદર કેટલા ખેલાડીઓ હોય? 7-7 હોય. અને 3 ખેલાડીઓ કેવા હોય? વધારાના હોય. અને એક જે છાપા મારવા જાય છે એ કેટલી મિનિટ સુધી એને પોતાની ટીમની અંદર રહેવાનું છે? સામેવાળાની ટીમની અંદર 20 મિનિટની અંદર ખેલાડીઓને અડકીને પાછું આવવાનું છે, 20 જ મિનિટની અંદર. બરાબર. પછી કબડ્ડીની આંતરરાષ્ટ્રીય રમતમાં
પુરુષ ખેલાડીઓ માટેનું મેદાન સ્ત્રી ખેલાડીઓ માટેના મેદાન કરતાં મોટું હોય છે, એટલે સ્ત્રીનું જે મેદાન હોય તેના કરતાં પુરુષનું જે મેદાન હોય તે મોટું હોય. રમત દરમિયાન લીલું, પીળું અને લાલ કાર્ડ પણ દર્શાવવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ હતા શું હતા, કબડ્ડીના નિયમો હતા. સમજાઈ ગયા ને બધાને? આજે કબડ્ડીના નિયમો હતા તે તમને લોકોને સમજાઈ ગયા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શું શીખ્યા કબડ્ડી વિશે, કોને ખબર પડી આમાં? ચાલો હું એકવાર રિવિઝન કરાવી આપું છું. જેટલા વિદ્યાર્થીઓ છે તે બધાનું ધ્યાન અહીંયા, બરાબર. એકવાર રિવિઝન કરું છું. કબડ્ડી કેવી રમત છે? સામૂહિક રમત છે. વિદ્યાર્થી મિત્રો બધાની નજર અહીંયા હો હવે. કબડ્ડી સામૂહિક રમત છે, તે ભારત દેશની અંદર વધુ પ્રમાણમાં રમવામાં આવે છે. ઉત્તર ભારતની અંદર તેને કબડ્ડીના નામથી ઓળખવામાં આવે છે. પછી દક્ષિણ ભારતની અંદર તેને ચેન્ડુગુડુ કહેવામાં આવે છે અને પૂર્વ ભારતની અંદર હુતુતુના નામે ઓળખવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે જે કબડ્ડીની રમત છે તે ભારત, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાનની અંદર ખૂબ જ લોકપ્રિય છે. એટલે આ જે દેશો છે તે દેશોની અંદર વધુ પ્રમાણમાં રમવામાં આવે છે. ચાલો હવે આ સમજી ગયા આપણે લોકો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શીખીશું નિયમો વિશે, બરાબર. એટલે હવે આપણે કબડ્ડીના નિયમોની ચર્ચા કરીશું. કબડ્ડીના રમત રમવા પહેલાં તમે જે જમીન ઉપર રમત રમો છો તે રમત, તે જે જમીન છે તે સુવાળી અને સમથળ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સુવાળી અને સમથળ હોવી જોઈએ, સરખી હોવી જોઈએ. અને આ જે રમત છે તેની અંદર બે ટુકડીઓ હોવી જોઈએ. કેટલી ટુકડીઓ હોવી જોઈએ? બે ટુકડીઓ હોવી જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી એક છાપામાર, એક છાપામારને ટુકડીમાંથી સામેવાળીની ટુકડી તરફ મોકલવામાં આવે છે. એટલે બે ટુકડીઓ હોય તેમાંથી એક ટુકડીના એક ખેલાડીને બીજી ટુકડીના ટીમની અંદર મોકલવામાં આવે છે અને છાપામાર જો તેમ ન કરવામાં સફળ રહે, તેમ કરવામાં સફળ રહે તો તેની ટુકડીને એક અંક પ્રાપ્ત થાય છે. એટલે જે છાપામાર હોય, બરાબર, જે ટુકડીનો એક ખેલાડી સામેની ટીમની અંદર ગયો હોય તે સફળ રહે તો શું થાય? એક અંક મળે. બરાબર, છાપામાર સામા પક્ષની હદમાં પહોંચે છે ત્યારે તેને પોતાના શ્વાસને રોકી રાખી અને તેને સતત કબડ્ડી શબ્દનો ઉચ્ચારતા રહેવું પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે સામેની ટીમની અંદર જાઓ ત્યારે તમારો તમને શ્વાસ રોકી રાખીને કબડ્ડી શબ્દ છે તેને ઉચ્ચારવો પડે છે. પછી આમાં વિદ્યાર્થી મિત્રો મેં જેને અંડરલાઈન કરી છે તે જ વાંચો. જો તમે સામા, જે છાપામાર છે એ સામા પક્ષ છે એના જે ખેલાડીઓ છે એને અડીને પાછો આવે તો અંક અડ્યા વગર પાછો આવે તો એને અંક મળતો નથી અને જો અડવામાં સફળ રહે તો એક અંક મળે છે. એટલે કે છાપામાર સામેના જે ખેલાડીઓ છે, સામેની ટીમના જે ખેલાડીઓ છે તેને અડીને પાછો આવે તો અંક મળે અને જો અડ્યા વગર પાછો આવે તો અંક મળતો નથી. એના પછી છાપામાને સામા પક્ષના સભ્યો દ્વારા પકડી પડે
એટલે કે જે ખેલાડી સામેની ટીમમાં ગયો છે તેને પકડી રાખે અને છાપામાને ત્યાં જ રોકી પાડે, એટલે એ જે ખેલાડી છે તેને પોતાની ટીમમાં પાછો ન જવા દે, વળી તેનો શ્વાસ તૂટી જાય અને તે કબડ્ડી શબ્દ બોલવાનું બંધ કરી દે, ત્યારે વિરોધી ટુકડીને એક અંક મળે છે. એટલે કે જે સામેની ટીમમાં ગયું હોય રમવા માટે તે ખેલાડીને સતત કબડ્ડી શબ્દ છે તેને ઉચ્ચારતા રહેવું પડે છે. જો તે કબડ્ડી શબ્દ છે તેને ઉચ્ચારે નહીં તો તેને અંક મળતો નથી. તે સામેની ટીમમાં ગયો હોય તો તેને બધા ખેલાડીઓ છે તેને પકડી ન લઈ, તેનું પણ ધ્યાન રાખવું પડે છે, તેનો શ્વાસ રૂકી ન જાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે, તે સામેના ખેલાડીઓ છે તેને અડીને પાછો આવે તેનું પણ ધ્યાન રાખવું પડે છે, અને આ ઉપરાંત એ જે સામેની ટીમની અંદર ગયો હોય, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો એ સતત કબડ્ડી શબ્દ છે તેનું ઉચ્ચારણ કરે તેનું પણ તેને ધ્યાન રાખવું પડે છે. રક્ષક ટુકડી છાપામારને તેની ટુકડીમાં પાછા જતા રોકી શકે છે. એટલે કે આ જે ટીમ છે, બે ટીમ, એમાંથી એક જે ટીમ છે જેના ઉપર સામેની ટીમમાંથી જે ખેલાડી આવ્યો છે, બરાબર, એને પોતાની ટીમની અંદર અથવા તો પોતાના પાથની અંદર જે ભાગ પાડવામાં આવ્યો છે તે ભાગની અંદર જવા માટે રોકી શકે છે. બરાબર, દરેક ટુકડીમાં 7 સભ્યો હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ સવાલ પૂછાઈ શકે છે કે દરેક ટુકડીની અંદર કેટલા સભ્યો હોય? 7 હોય, અને 3 વધારાના ખેલાડી હોય. જો આ 7 ખેલાડીઓ હોય તેમાંથી કોઈને ઈજા થાય, પડી જાય, વાગી જાય, તો આ જે 3 વધારાના ખેલાડીઓ હોય તે રમવા માટે નીચે ઉતરે છે, મેદાનમાં ઉતરે છે. આ જે 3 વધારાના ખેલાડીઓ હોય તેને અવેજી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવેજી કહેવામાં આવે છે. બરાબર, રમતનો દરેક ભાગ 20 મિનિટનો હોય છે. કેટલી મિનિટનો હોય? 20 મિનિટનો હોય. બરાબર, કબડ્ડીની આંતરરાષ્ટ્રીય રમતમાં પુરુષ ખેલાડીઓ માટેનું મેદાન સ્ત્રી ખેલાડીઓ માટેના મેદાન કરતાં મોટું હોય છે. એટલે કે જે આંતરરાષ્ટ્રીય ધોરણે આપણે જો કબડ્ડીની રમત રમવા માટે જઈએ વિદ્યાર્થી મિત્રો, તો જે પુરુષ હોય તેનું જે મેદાન હોય તે સ્ત્રીના મેદાન કરતાં મોટું હોય. એટલે એમ પણ કહી શકાય કે સ્ત્રી ખેલાડીઓનું મેદાન છે તે પુરુષની સરખામણીમાં નાનું હોય છે. રમત દરમિયાન લીલું, પીળું અને લાલ કાર્ડ પણ દર્શાવવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે રમત રમતા હોય અને ત્યારે કોઈ એવું ખેલાડી હોય જે સામા પક્ષના ખેલાડીને નુકસાન પહોંચાડતો હોય, મારીને અથવા તો હાથ પગ પકડીને, જેનાથી સામ્યા પક્ષના જે ખેલાડી છે તેને ઈજા થાય, તો તેને લાલ કાર્ડ પણ બતાવવામાં આવે છે. જો એને લાલ કાર્ડ બતાવવામાં આવે તો એ વોર્નિંગ સમજવામાં આવે છે. જો એવી ગલતી એ બીજી ફેરી કરે, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો એ જે ખેલાડી છે તેને ટીમની બહાર મોકલી દેવામાં આવે છે, એ ટીમની અંદર રમી શકતો નથી એ ખેલાડી. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? આ હતા કબડ્ડીના નિયમો. સમજાઈ ગયા વિદ્યાર્થી મિત્રો? તમે મને સાંભળી એના માટે તમારો લોકોનો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, તમે મને સાંભળી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, આજે આ ગયા લેક્ચરની અંદર, પહેલાં તો આપણે શું શીખ્યા, ગયા લેક્ચરની અંદર રમતનું આપણા જીવન ઉપર કઈ રીતે
પ્રભાવ પડે છે તે શીખા. પછી આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો કબડ્ડીને કયા કયા નામથી ઓળખવામાં આવે છે અને કબડ્ડીના નિયમો કયા છે તે શીખા. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ફરી એકવાર મોદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થઈશું ત્યારે આ જે કબડ્ડીની રમત છે તે ભારતમાં કઈ કઈ રીતે રમવામાં આવે છે, તેમાં ટીમ કેટલી હોય છે, મેદાન કેટલું રાખવામાં આવે છે તેની આપણે ચર્ચા કરીશું. અને પછી વિદ્યાર્થી મિત્રો આપણે લોકો પાઠ્યપુસ્તકમાંથી શીખીશું. સૌ પ્રથમ તમને લોકોને હું એ કબડ્ડી કઈ રીતે રમવામાં આવે છે, તેના નિયમો કયા છે તે વધારાની માહિતી શીખવાડી દીધી છે. એટલે હવે જ્યારે આપણે પાઠ્યપુસ્તકમાંથી શીખીશું ત્યારે તમને ખૂબ જ સારી રીતે આ જે રમત છે તે સમજાઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમારો આજનો હોમવર્ક એ જ છે કે તમે આ જે વિડીયો છે તને તે વિડીયો ફરી એકવાર જોવો, તેને સમજો. બરાબર, જોવો અને સમજો, આ તમારું હોમવર્ક છે. તમે મને સાંભળીએ એના માટે તમારો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો. બરાબર, આપણે ફરી એકવાર મળીશું, ત્યાં સુધી બાય.